છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે નવનિર્મિત એસટી બસ ડેપોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવતા સમગ્ર વિસ્તારની પ્રજામાં ખુશીની લહેર વ્યાપેલી જોવા મળી. છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ક્વાંટ તાલુકો વર્ષો પહેલા છોટાઉદેપુરમાંથી છૂટો પડીને અલગ સ્વતંત્ર તાલુકા તરીકે સ્થાપિત થયા બાદથી પંથકની પ્રજાની માંગ હતી કે ક્વાંટ ખાતે એસટી બસ ડેપો કાર્યરત થાય અને જેનો લાભ પંથકની પ્રજાને મળે, ત્યારે લાંબા સમયની માંગણીઓનું રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક પરિણામ મળે તે દિશામાં નિર્ણય લઈને ક્વાંટની પંથકની પ્રજાને રૂપિયા 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ ડેપોનું ભેટ આપી હતી. ત્યારે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવનિર્મિત એસટી બસ ડેપોની ભેટ આપવામાં આવતા સમગ્ર વિસ્તારની પ્રજામાં આનંદ પણ છવાયો હતો. ત્યારે હર્ષભાઈ સંઘવી દ્વારા આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ક્વાંટ તાલુકામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા રૂપિયા 2.20 કરોડના ખર્ચે નિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરીને તાલુકાને મળતી સેવાઓમાં એક વધુ ઉમેરો પણ થયો છે. નવનિર્મિત એસટી બસ ડેપોમાં પ્રજાની સુખાકારી માટે તમામ વ્યવસ્થાપનો જેવા કે કેન્ટીન રૂમ, પાર્સલ રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટોર રૂમ, પીવાના પાણીની પરબો, મહિલા માટે રેસ્ટ રૂમ, વિકલાંગ શૌચાલય પણ ઉભા કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશથી 11-12 કિલોમીટર, મહારાષ્ટ્રથી 18 કિલોમીટર અને મારા ગુજરાતમાં બેઉ બોર્ડરથી પહેલા તાલુકો એટલે કે કવાંટ તાલુકાને આજે આ નવી સુવિધા ભેટ આપવાનો અવસર મને પ્રાપ્ત થયો. મિત્રો, આ બસ સ્ટેશનમાં 5 પ્લેટફોર્મ, અનેક દુકાનો અને જે બી કોઈ બસના ડ્રાઈવર કંડક્ટર દૂરથી અહીંયા આવતા હોય તેના માટે રહેવાની વ્યવસ્થા. તમારા સૌ માટે રાજ્ય સરકાર દ્વારા આ વ્યવસ્થાઓ તમે સૌ લોકો કોઈક બીજા તાલુકાઓ સુધી ભણવા માટે જતું હોય, કોઈક નોકરી માટે જતું હોય, કોઈક મારી માતાઓ પોતાના પિયર જતી હોય, આ બધી જ વ્યવસ્થાઓ આપ સૌ માટે ઊભી કરવામાં આવી છે. પરંતુ આની સાથે સાથે આ નવું બસ સ્ટેશન જોઈએ એટલે વડોદરા શહેર અને કવાંટ તાલુકામાં કોઈ ફરક નથી લાગતો, પરંતુ વડોદરા શહેરની જેમ આપણે બી સૌ લોકોએ આ કવાંટ તાલુકાનું બસ સ્ટેશન એ હંમેશા સ્વચ્છ રાખવાનું છે. નવું બસ સ્ટેશન તો સરકાર બનાવી લે, પરંતુ એ બસ સ્ટેશનને સફાઈ રાખવી જવાબદારી એ માત્ર એસટીના કર્મચારીઓની નથી, એ જવાબદારી આપણા બી સૌ લોકોની છે. દાદાની સવારી એસટી અમારી. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 1200થી વધારે નવી બસો ગુજરાતના નાગરિકો માટે ચાલુ કરવામાં આવી છે. આજે કવાંટ તાલુકાના નાગરિકોને જ્યારે મળવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું આપને જણાવવા માંગુ છું કે અહીંયા દરરોજ 110 બસો અપડાઉન કરશે, 16થી વધારે એક્સપ્રેસ બસો આ બસ સ્ટેશન પર દરરોજ આવશે, એટલે ગણતરી મારીએ તો 126થી વધારે ટ્રીપો કવાંટ તાલુકાથી થશે. આ બહુ મોટો વિષય છે. શું કે આ પહેલો તાલુકો જેને પહેલા તાલુકામાં જો 110 અને 16 એટલે કે આટલી બધી બસોની વ્યવસ્થાઓ જો મળતી હોય તો આનાથી વધારે કોઈ વિષય હોય જ ના શકે. ભારતીય જનતા પાર્ટીની આખી ટીમને હું અભિનંદન આપું છું, આ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપું છું. જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાક એ એક ટીમ તરીકે કામ કરે તો શું ના થઈ શકે. કે ખૂબ સરસ બસ સ્ટેશન તમે અહીંયા ઊભું કર્યું છે. હું અહીંયા સફાઈ કર્મચારીઓની નિમણૂક તાત્કાલિક થાય, સૌ અવર જવર કરતા વ્યક્તિઓ શૌચાલયનો ઉપયોગ કરી શકાય તે પ્રકારનું સ્વચ્છ શૌચાલય અહીંયા રહે તે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે. એ જ પ્રકારે અહીંયા જે કોઈ સ્ટોલ હોય એ ચોખ્ખું સ્વાદિષ્ટ ભોજન અહીંયા પીરસે તે પ્રકારની વ્યવસ્થાઓ બી અહીંયાના નાગરિકો માટે કરવામાં આવે તેવી ખાસ ચિંતા કરવામાં આવે.